ને વેલા વેલા આપડે મેમ્બર ઓછો થાય છે, શું કર મહી બકરી હાલ દેવાની છે. કોણ લઈ જાય સંજય? મુકેશ કાકો બકરોનો. તો ગાઈસ સવાર પડી ગયું સર, હવા વેલા વેલા. તો ગુડ મોર્નિંગ. આ બકરી નો છેલ્લો દિવસ અમારે ઘેર છો. કભી અલવિદા મત કે સુહાની અમુ ચાર વાગ્યા છે. નહીં સુહાની સુહાની એક તો તમારા હતી નહીં એક બકરી. બકરી પપ્પા આપી દીધી બે બકરીઓ. તાજી તમરા જેવી કરી હતી નઈ, ઘઉ ખબરીને ખબરીને મમ્મી એ રોજ મમ્મી એક તો બંધ નહી થતી, ભહ ભહ કરે છે. તો ગાઈસ કભી અલવિદા ના કહેના. બકરી તુમ હમે છોડ કે જા રહી હો, હમે યાદ કરના, હમ યાદ કરે. તો સંજા ખબર કાઢવા જાય. તો ગાઈસ હેડી બકરીઓ ને બકરો બે ગે. ગુડ મોર્નિંગ જય માતાજી. એડો જલ્દી જલ્દી ચિંદવનો આ મેમન આવી. આ તાવ મેમન આવશું. મેમન આવા તો યાર કરી દઈ ગયા કઈ જો ફટાફટ. યો રાધે રાધે. લાવો આપણો, તમે તો માતાજી તમારે યાર લાવવાની છે. હો લુગડો લાવવાનો. આપણે એમેઝોન પ્રાઇમ નું શૂટિંગ કરવાનું છે. હા એમેઝોન પ્રાઇમ વાળો છે ને, અમે 4 વર્ષથી અમે પકડી રાખ્યા છે. 2 વર્ષ છે ને અમારો ઓર્ડર આવે છે. હા આ તો ચોથી પાંચમી વાર પાંચમી વખત આવી એમેઝોન પ્રાઇમ. હે નો એક આ 30 તારીખે વિડિયો આલવા ના, તો 26 તારીખ થી 4 દાડા માલવાનું. 4 દાડા આપડે કદી ખાતી ના હોય ને, બને એટલે પૈસા એ વધારા. પ્રમોશન આવી એવું તો કરિયાણું ભરવાનું. કરિયાણું તો પ્રમોશન નતું, જાય અડધી કમાણી. તો ગાઈઝ મમ્મી પપ્પાને તેઓ બેહ્યાશું જો બકરી આલી ની, અને અહીંયા સાહેબ આખું ફ્રીજ પાણી થી ધોવું છું. તો ગાઈઝ આ રીતે અમારે તો ફ્રીજ ધોવું છું. ગાડી તો તમે વહેલા વહેલા તો મમ્મી ઘઉં સાફ કરવા માંડી છે દહીનું દળવા માટે, અને પપ્પા કરો છો ગાડી ની સાફ સફાઈ. હા ગાડી મેં એક વાર નહીં કરું. ચો બાથરૂમ તોડવાનું. તોડવાનું છે તારે? બાથરૂમ તોડી દેવું છે? જગ્યા નહીં રહેતી ને, સ્પીકર મૂકી સાથે કાઢી નાખું સ્પીકર. ના અમે તો ચાલી નઈ પાપા. બાટલો બાટલો ચો મૂકશું ગેસ નો થાર્મો. તો એ સાફ સફાઈ થાય છે, અને ગાડીઓ મૂકવાની બહુ તકલીફ પડે છે. આ જગ્યાએ આગળ આખો દાડો તડકો પડી, તો એ થોડો સહેલો એ છે સવારે અને જગ્યાએ છે. તો ભાઈ આજે બાથરૂમ રહ્યો એ પેલા સરકારી આવાસ યોજનાનો, જેમ તેમ બાથરૂમ બનાવી દીધો, કોઈને એક વાર યુઝ નહીં કર્યો. પાણીનું સગવડ નહીં, કશું સગવડ નહોતું, અને કૂવો તો ગોડે જ નહોતો. તો આ જગ્યા આખો બાથરૂમ પાડી દે છે અને અહીંયા બનાવશે શેડ આખો. તો ગાય છે તમે રહેલા આ તો ગવાર, ગવારનું શાક બનાવ જો જાને. તું નથી કહેતી પાર્વતી બાપી પાર્વતી ફઈ આવી સાડી નહીં પહેરતો જો આ પહેરીને. મારા જેમ હેડો જવું નહી દરવાજા ના ખાવા, હેડો ફટાફટ. હા ના ખાવા જઈએ. હા લેવા જ ને, એ ના ખાવા જ થયું કે ના ખાવાના નહીં. તો ગાઈઝ અમે આજ તો તૈયાર થઈને નહીં ધોઈને ખેડ્યા છીએ ખટલાણો. ઘણા સમય પછી હોય ઘરમાં દરવાજા નહીં, તો દરવાજા ના ખાવા છું, તો મેનું માપ બાપ લઈ જ્યા છું આમ ડિઝાઇન પસંદ કરવા. હા હો લઈ લે, થાર લઈ લે છે પાપા, લઈ લો. હા ના હું વિડીયો મૂકવાનો, હું નહીં કર ચલાવું.
તય વાળો કેલો ખબર પડો આવડે લઈ લે પછી મને લઈ લો ન સંજા બાઇક નું બાઇક રોડ ઉપર લાલ લઈ લે લાલ લઈ લે હેડો લાલ માં મોણો છે વધારે હમઈ કા લાલ તૈયાર સામાન પેલો એ લાંબાન કરી ઓણ બરિયાણો લાલ માં કોઈ નહી રહે હાજી તો કરિયાણું લાયા એના પછી ગોધીનગર તાણ કરિયાણું લાયા બે વાર માં એના કરિયાણું લાયા છે તને યાદ કરી મમ્મીએ ભૂલી ના જતો. તો ગાઈઝ મારા તો હજી વિડીયો અપલોડ કરવાનો ચાલુ જ છે અને ટાઈમ થઈ ગયો છે 9 વાગ્યા છે. હળા 9 વાગ્યા છે. હા પાણી હા રે મમ્મીએ કીધું તો પાણી લાઈ આ લિક્વિડ અમને લાયા છે આ લિક્વિડ અમને લાયા છે અને બાપા સાચું કે હારી લઈને હેડ્યા છું પપ્પા ને સાફ કરો જિંદગી રિક્ષા ચલાવી છે સાફ કરી દે હેડ તું મારી જોડે નહી પપ્પા લોક ખોલજો ગાડી નું તે દાદા બે હું છું કને દાદા ના પાડી બેહવાનું બાકી દીધા હોય તો ખાટલા મૂક્યા છે જ ને એ બોડીએ દરવાજા ખોલ્યા સાતો હા ના અમે પાસ આવીએ તો તૈયાર તો મહેમાન આવશું હોય હેરજે ડાન્સ કરાવ્યા કારણ પેલી ગાડી સાફ કરાવી છે હા ત્યાં તો હાલ તો કહેતા ચલાવું છું હું સંજન કે નોકર રાખે એ કમેન્ટ આવી હતી મને તો પગાર બહુ તેનો જ થાય છે જે કમાય છે ને 25% હિસ્સો ગાડી સાફ કરવાનો મૂલ્ય છે બસ પવડી લીધું ગાઈસ કે સંજય સાફ કરો છો તો એ રોહિત નોક કરશો રણજીત ચેમ સાફ નહીં કરતો રણજીત તું એ સાફ કર તું ચેમ અટતો નહીં હેડ મોડું થાય છે પાણી લીધું ખબર નહીં તો ગાઈસ અમે જઈએ છીએ હોટલાનો દરવાજા નહીં ઉપર આવવા માટે તો પપ્પા પાછળ બેસી જશે પપ્પા ચલાવતા હતા પણ ઓટોમેટિક છે ઓછું પાસે છે મોડું થાય છે ધીમે ધીમે ના લઈ જાય ગરમી જેટલી છે નહીં સાફ કરી તો ગાઈઝ પપ્પા હું રણજીત તંજન જે છે દરવાજા પસંદ કરવા કેટલોક જોઈ પસંદ કરીને આવીએ ત્યાં જતા પણ મેળ આવ્યો નતું છેલ્લી ડેરી હતી બાપા આપણા બે સેન્ટર માં રહ્યો હતો વાવડી નો જવનપુરા વિનાબા નો એક સેન્ટર અડોલ ગોવત બીજા પાર્ટનર કો નહીં ત્યારે લીધું ત્યારે અત્યારે તો કોમ નહી કરવું પડતો કા બાકી બીજો ને જેને જેને ડગો કર્યો હતો એ ખોવાઈ તો જ્યાં નતા ચા કોમ કર્યો છે એટલે એવું છે કુદરત નો સાથ કરો ને તો ગાઈઝ પપ્પા તો બહુ બધા ડગો કર્યો બહુ આ તાજે બોલ વહી ગયા એ તો લોકો ની સેવા બહુ કરી એમાં કુદરત હાલ આપણો કોઈના હિત નું નહીં કર્યું ખરાબ ના કર્યું એટલે લેવાની આશા નથી કોઈની એ ટાઈમ માં 70,000 ની લોન કરી આલેલી એટલે થોડા 15,000 કઈ 70,000 ઘર આગળ 70,000 લોન આલી બરોબર 50,000 એક હગા લઈ ગયા અને 20,000 બીજા હગા લઈ ગયા જગ પપ્પા એ ટાઈમ માં લગભગ કઈ સાલ હશે પપ્પા તાણ 1998 માં પપ્પા એ 70 અને 70 140,000 એ ટાઈમ પપ્પા એ લોકો આલેલા એ બધા જતા રહે લઈ લે એ રા બાપા કોક નો આલી નગર તો શેર માર્કેટ માં નાખતા ને અત્યારે 200 એ રાજ્ય હતા શેર માર્કેટ પહેલા થી ચાલુ શેર માર્કેટ નો તો કોઈ જોણ કે 200 300 કરો ને તાણ
તો ગાઈસ અમે માર્કેટમાં આવી ગયા છે. નહીં આવતું જાય ફટાફટ. દરવાજા જોવા સંજય ડિઝાઇન નો જોવો છો દરવાજાની દરવાજા ફટાફટ ખરીદી કરી લેજે હજે કંટાળો આવે છે. અરે ખોટતો હમણાં બે લઈ જાય ના પછી હમણાં ગોધીનગર થી લાયા ને એક પાછું આ તો ગાય છે. અહીંયા તો ખરીદી ચાલુ છે. સંજય જેમ નાખ નાખ કરો છો મને ચિંતા થાય છે. તું નાખીશું બધા એમ કે રંજીતભાઈ મફત નું ખાઈશું પણ પૈસા તો હું જ પે કરું. ગાઈઝ બોલ હો ગયા તેરે અડધા લીધી સંજય અડધા લઈ લે. બીજું મીઠું લેજે. હા હું લીધા કદાચ. બીજું મોટું મોટું લઈ લે. તો ગાઈઝ ખરીદી થોડી કરી લીધી નાની મોટી થોડી કરવાની હતી પતી ગયું હતું બધું. અને આ તો ઉપડતું નહીં આ રીતે હું મોટું વાલી મનું બિલ બનાવશું. સંજય આટલો બધો વજન છે એમ છો ચલો ગાઈસ તો ખાવા માટે જા તળબૂચ લેતા આવજે. તું જા ઉતર વાકું કાચ ખુબ આવશે. ટેટી પડી જઈ તારી ટેટી પડી જઈ. પેલી બાજુ સંજય કાકો લઈને જ્યાં અરે પપ્પા તો તોરિયા નાખી ઠેલી એ બધું પપ્પા નાખ તરબૂચ. અરે એ તો સંજય લાવશે તને હેડો હેડો હો. હા ઓવા હા તો તરબૂચ આવી છે. તરબૂચ છે ચકટેટી છે પછી ચોકો ચિપ્સ ઓરિયો છે એ તો અગરબત્તી બધું. અલે આ થાકી ગયો મમ્મી પકડાય કર્યોનું મંગાય મંગાય તો પ્રતિદિન પાસે કે હું લાયો છું તાણ. પંખો ચાલુ કરજે પંખો. લાઇટ ચાલુ કરે. લાઇટ એસી હા એસી ના ખાઈએ છે હમણાં પછી મોડા. અડધળ નો કોડ તો ગાઈસ ખાવાનું તો થઈ ગયું. અમારે તો આજ તો ગાર નું હેગવાનું શાક બનાવ્યું છે. આનું સાસ તો ખાટી આનું ગવાની રોટલી. પપ્પા સુધી મારે ખાવું છે. પપ્પા સંજો તો બેસી જાય હું એકલો રહી જાઉં. હું હમણાં થોડી વાર રહી આવો બે આવો કહી દઉં. તો ગાઈસ મહેસાણા થી મહેમાન આવ્યા. મોટકા ખાઈ લીધું ખાવા માટે ચા બનાવ.
ખરા બપોરે ચા. તો ગાઈસ પૂનમ તો ચા બનાવતી હતી, ચા બનાવતા હતા, દહીં થઈ ગયું. આમ એમ કર, આમ સાસ બની દઈ ગઈ. કેટલા ના બોલાવે મૂકી દે. બે પેકેટ લાવે સિંગ નો. ચલો પેટી ખાવા. આ તો સંજો નહી ત્યાં રહ્યો, બેસે આપ બે સંજો કહી મહેમાન જશું અમારા મોટા બાપા ને ખબર કાઢવા માટે. મહેમાન તો હેડ્યો, મહેમાન જાય એટલે તમારી વાત છે, મહેમાન જાય એટલે તમારી વાત છે. કઈ મળી ના મળી સંજય, કશે મળી ના મળી? મમ્મી કે તું ખાઈ જો. હા કત્તિયા નહીં ખાતું લે. અલે છોકરો તો હાલ, ગુડ્ડુ તો હાલ, ચેમ નાખી દીધું તો ગાઈસ ચલો પોપકોર્ન ખાવા. આજ તો ટેટી ને બેટી બધું પતી ગયું. આ થમ્સઅપ નહી લાગતી હલે મોઢા ના મોડે. અલે એ ખાવા માટે હું લડો છો. મમ્મી કેમ નાલ છે? જા મમ્મી નાલ.
આ તો એવી કોમેન્ટ આવશે ને બધા સબસ્ક્રાઈબરો ને કે આ તો કેવો માણસ હશે. જાને વધો નહી જાણો વધો નહી કાલ લેતા આવો તાર માટે આજ ના મળી કોઈ ના નહી સંજન આ તો આપડે નહીં ખાવાનું ચેમ ગમો કે નહી જોગાઈ જઈએ તો સેવ ટોમેટા છે મને પપ્પા ને આજ ખાવાનું નહીં સંજા ને નહીં ખાવાનું તો ઘોડો તો ખાય છે ખીચડી ઓચ રોટલી છો ભાત 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 નો ખીચડી બે બે બનાવીશ ગાઈસ સંજય લઈને આવ્યો છે.